આધુનિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલી પુણા વોર્ડ ઓફિસના રેડિયાળ કારભારથી ત્રાસેલી પ્રજાને સાથે રાખીને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરે પુણા વોર્ડ ઓફિસના તાળા મારી દીધા હતા. સુરતના પુણા વિસ્તારમાં પાણીની સુવિધા નહીં મળતી હોવાથી તારીખ 2/6/2016 રોજ સ્થાનિક કોર્પોરેટની આગેવાનીમાં લોકોએ સુરત મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ પર જઈને તાળાબંધીનો કાર્યક્રમ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ કર્યાને 10 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે, ત્યારે આજે પણ રહીશો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે. વારંવાર પાલિકામાં રહેલી રજૂઆત સામે પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પુના વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટરની આગેવાનીમાં લોકોએ વોર્ડ ઓફિસ પર હલ્લા બોલાવ્યો હતો. રહીશોએ પુના વોર્ડ ઓફિસને તાળા મારી દીધા હતા અને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડેલી સુરત મહાનગરપાલિકા સામે પોતાનો રોષ દર્શાવ્યો હતો, જેથી ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાના તંત્ર પ્રજાનો અવાજ દબાવવા માટે લોકપ્રતિનિધિઓ પણ ફરિયાદ દાખલ કરાવી દીધી છે. જે પ્રકરણમાં આજે પુણા પોલીસ કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર દિનેશ સાવલિયા, દિનેશ કાછડિયા, વિજય પાનસેરિયાની ધરપકડ કરી હતી. ગત 7મા મહિનાની 1 તારીખે પુણા વોર્ડ ઓફિસને જે તાળાબંધી કરવામાં આવેલી અને ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસકોના ઇશારા પર આ ફરિયાદ કરવામાં આવેલી, એ એટલા માટે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર કહી શકાય કે 7 દિવસ પછી આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને આ તાળાબંધી એટલા માટે કરવામાં આવી કે છેલ્લા 8 વર્ષથી પુણા સીમાડા સરથાણાનો સમાવેશ એ સુરત મહાનગરપાલિકામાં થયો જ, અને કરોડો રૂપિયા વેરો ટેક્સ આ ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસકો દ્વારા લોકો પાસેથી લેવામાં આવ્યો છે. અને એમની સામે બીપીએમસી એક્ટ પ્રમાણે લોકોને એમના જે અધિકાર મળવા જોઈએ એ અધિકાર મળતા નહોતા, અને અધિકાર અપાવવા માટેની અમારી આ લડાઈ હતી. અને નહીં માત્ર હોડ, એ તો એક શરૂઆત છે. આવનારા સમયમાં ઝોન ઓફિસ, કમિશનર ઓફિસ, જો અમને યોગ્ય ન્યાય નહીં મળે, અમને એટલે કે પુણા સીમાડા સરથાણાના જે લોકો છે, અમે જેમનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, એ લોકોને એમનો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં હજી પણ ઉગ્ર લડત ચલાવવામાં આવશે. અને આપના માધ્યમથી લોકો અને શાસકોને પણ એક મેસેજ આપવા માંગીએ છીએ કે જે કંઈ પણ 8 વર્ષમાં અન્યાય થયો છે એ અન્યાય વારાફરતી લોકોની સામે રાખવામાં આવશે, અને આ લડાઈ એમાં લોકોને પણ જોડવામાં આવશે. એ કારણ કે અત્યારે જે અહીંયા જે સ્થાનિક લોકો પણ ધીમે ધીમે અમારી ધરપકડ થઈ, એમની જાણ થઈ, તો અહીંયા આવવા લાગ્યા છે, અને એના પરથી સમજી શકાય કે અમારા વિસ્તારને કેટલો અન્યાય થયો છે. શું લાગે છે લોકોને હજી કેટલો ન્યાય અપાવો છો તમે? જ્યાં સુધી બીપીએમસી એક્ટ પ્રમાણે જે અધિકાર લોકોને મળવા જોઈએ એ નહીં મળે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે, કારણ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ. અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે જ્યાં પણ શાસકો અન્યાય કરશે ત્યાં આવો અવાજ અમે ઉઠાવીશું. પુણા વોર્ડ ઓફિસની ઘટના હતી. પુણા વોર્ડ ઓફિસને અમે તાળા મારવાનો કાર્યક્રમ રાખ્યો હતો. કારણ એક જ હતું કે છેલ્લા 8 મહિનાથી ચૂંટાયા પછી પુણા વોર્ડની જે પરિસ્થિતિ હતી, વસ્તીના પ્રમાણમાં જે સાધન સામગ્રી ત્યાં હોવી જોઈએ, અને લોકો ત્યાં સાફ સફાઈવાળા કે જે અન્ય મહેકમ ઘટતું હતું એના માટે અમે વારંવાર કમિશનરશ્રીમાં બી રજૂઆત કરી હતી. સ્થાનિક કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, વિજયભાઈ પાનસેરિયા, બીજી 2 મહિલા છે, ચારે ચારે રજૂઆત કરી હતી, વારંવાર રજૂઆત કરી હતી. કોઈ નિકાલ ન આવતો હતો. મશીનરીની બી બહુ મોટી ઘટ હતી. તો આના ભાગ સ્વરૂપે અમે દબાણ વધારવા માટે અને વસ્તુ લાવવા માટે વોર્ડ ઓફિસને તાળા મારવાનો કાર્યક્રમ રાખ્યો હતો. અને આ ગણોને તો આ તો પરિસ્થિતિ એવી હતી કે છેલ્લા 8 વર્ષથી પુણા જ્યારે સુરત સિટીમાં આવ્યું, 8 થી 12 વર્ષથી, તો આ વસ્તુ તો શરૂઆતથી જ આપવી જોઈએ. એને જગ્યાએ આજે જો અમારે એના માટે લડત લડવી પડે, 5300 કરોડનું બજેટ હોય સુરત મહાનગરપાલિકાનું. અને એક સામાન્ય બાબત હું ગણું છું કે આ મહેકમ પૂરી પાડવી એટલે આ ભાજપ શાસકો માટે એક સામાન્ય બાબત છે. છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે ભારતીય જનતા પાર્ટી, ખોટું બોલી શાસન કરે છે એનો એક આ પુરાવો છે. અને અમને એના ભાગ સ્વરૂપે એક વિખવાદ રાખીને કે ભાઈ કોંગ્રેસના કોર્પોરેટરો આ રજૂઆત કરી છે તો અમારું એરેસ્ટ અમને બળજબરીથી કરાવ્યા છે. અને 8 દિવસ પછી પોલીસ ફરિયાદ કરવાનો મતલબ શું છે? કરવી હતો બીજે દિવસે કરવી જોઈએ, સેમ દિવસે કરવી જોઈએ? આ રાજકીય એક ઘટના છે, રાજકીય દોષ છે. દેહ રાખીને અમારી પર એક પોલીસ ફરિયાદ કરી અમારી ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજી અમારી જરૂરિયાતો નહીં સંતોષાય તો આનાથી મોટા કાર્યક્રમમાં આપશું. સુરત મહાનગરપાલિકાની કમિશનર ઓફિસે તાળા મારશું, ઝોન ઓફિસે તાળા મારશું. અન્ય કોઈ બી સમસ્યા હશે તો અમે કાયમ માટે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકામાં કાયમ આવી રીતે ઝુંબેશો કરતા રહીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.